वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय विज्ञान। तो विद्यार्थी मित्रों, अत्यारे हमणा आपणी स्कूल चालू थई हती त्यारे आपणे 1 થી 4 प्रकरण पूरा करेला हता, जेमां पहेलुं प्रकरण खोराक क्यांथी मळे, जो आहारना घटको, त्रीजुं रेसाथी कापड सुधी अने चोथुं वस्तुओना जूथ बनावो અને પાંચમો પદાર્થોનું અલગીકરણ, જે પ્રકરણ આપણું ચાલુ હતું। તો હવે આપણે જ્યારે આપણું ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, એટલે કે આ આપણે સ્કૂલ ચાલુ થઈ તે પહેલા, ત્યારે આપણે ઓનલાઈન બે પ્રકરણ ભણાવવાના બાકી રહી ગયેલા હતા। એક તો કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ, અને બીજું શરીરનું હલનચલન। તો જેમાં આપણે છેલ્લે વિડિયો જે લીધેલો હતો, વિડિયો લેક્ચર દ્વારા તમને જે ભણાવવામાં આવેલો હતો, તેમાં કચરાનો સંગ્રહ અને કચરાના નિકાલનો એક વિડિયો તમને મોકલેલો હતો, અને જે તમે બધાએ જોયેલો હતો। તો આપણે ત્યાંથી ચાલુ કરીએ, કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ, પ્રકરણ નંબર 100। તો તેમાં આપણે ગત વિડિયોમાં થોડીક વાત થઈ હતી, તેની આપણે વાત કરી લઈએ ઉપર છલી। તો કે આપણે બધા ઘર, શાળાઓ, દુકાન, કાર્યાલયમાંથી પ્રતિદિન અત્યંત વધારેમાં વધારે શું કરીએ છીએ, માત્રામાં કચરો બહાર ફેંકીએ છીએ। ઘર હોય કે શાળા હોય કે ઓફિસ હોય, આપણે કચરો વધારે માત્રામાં કચરાને આપણે બહાર ફેંકીએ। એવી જ રીતે કોઈ દુકાને ગયા તો કે અનાજ, કઠોળ, બિસ્કીટ, દૂધ, દહીં, તો જેને આપણે પ્લાસ્ટિકની કોથળીઓમાં લઈ આવીએ છીએ, અથવા તો કોઈ ટીનના ડબ્બા, પતરાના ડબ્બા હોય, પ્લાસ્ટિકના ડબ્બા હોય, તો તેમાં આપણે ઘણી બધી પેકિંગની આવી બધી વસ્તુઓ કચરામાં આપણે નાખી દઈએ છીએ, તો જે આપણે કચરો જ ઉત્પન્ન કરીએ છીએ। કેટલીક વખત આપણે એવું પણ વસ્તુઓ ખરીદીએ છીએ કે જેનો વાસ્તવમાં ઘણો બધો આપણે ઉપયોગ કરી શકતા નથી, ઓછામાં ઓછો ઉપયોગ કરીએ છીએ, અને પછી આપણે એને કચરામાં નાખી દઈએ છીએ, એવી પણ વસ્તુઓ હોય છે। હવે આપણે રોજબરોજ જીવનમાં કેટલીક વસ્તુઓ, કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ, અત્યંત વધારે માત્રામાં ઉત્પન્ન કરીએ। તેના ઉદાહરણ તરીકે શાકભાજીની છાલ, તો તમારી ઘરે તમારા મમ્મી રસોઈ બનાવતો શાકભાજીની જે છાલ હોય તે ઉતારીને ફેંકી દે છે। એવી રીતે કાગળના ટુકડાઓ, તમે સ્કૂલે જાઓ તો કાગળના ફાડી ધા કરી દો, અથવા તમે વિમાન બનાવો તો એ કચરો જ કરો છો, તો એ કચરો જ છે। એવી જ રીતે પ્લાસ્ટિકની કોથળીઓ, કોઈ સડેલા ખોરાક છે, એ ખરેખર કચરો જ છે। તો સાર્વજનિક સ્થળો, જેમ કે તમે કોઈ ટ્રાવેલિંગ કરી રહ્યા છો બસ અથવા ટ્રેનમાં, તો તમે બસ અને ટ્રેનમાં જે ટિકિટ લો છો તે તમારા ખિસ્સામાં નાખી દો છો, પોકેટમાં નાખી દો છો, પછી તો કે તમે જ્યારે તે બસમાંથી કે ટ્રેનમાંથી ઉતરો ત્યારે ટિકિટને ફેંકી દો છો, તો એ કચરો જ છે। એવી રીતે બસની અંદર તમે મગફળી ખાઈ રહ્યા છો, એટલે કે માંડવી સાદી ભાષામાં, તો તેના કોતરા તમે ત્યાં ને ત્યાં ફેંકી દો છો, એ કચરો જ છે। તો આપણે નોટબુકમાં કંઈ પણ લખતા હોય અને ભૂલ પડી, આપણે પેજને ફાડી લઈએ છીએ, તો એક જાતનો કચરો જ છે। તો કે ઘરેલુ કચરા જેવા કે તૂટેલા રમકડા, બૂટ, ચપ્પલ પણ આપણે બહાર ફેંકી દઈએ છીએ, આ બધો એક કચરો જ છે। તો કે પ્રતિદિન અત્યંત વધારે માત્રામાં આપણે કચરો વીણાવવામાં આવે છે, કચરાને સુકરોમાં વીણવામાં આવે અને તેમાંથી યોગ્ય નિકાસ કરવામાં આવે છે, આ કચરાને ઢગલીઓ ઠેર ઠેર જોવા મળે છે આપણે। તો તેમાં તમે જોવો તો કે કેટલીક પ્લાસ્ટિક, તૂટેલા કાચ વગેરે પર્યાવરણનું પ્રદૂષણ પણ કરે છે। પ્લાસ્ટિકની વસ્તુઓ હોય, કાચ હોય, આવી બધી વસ્તુઓ જે છે પર્યાવરણને નુકસાન કરે છે। રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં હોય છે અને ક્યારેક ક્યારેક આવી પ્લાસ્ટિકની કોથળીઓ ભળી જાય છે, ઉદાહરણ તરીકે ગાય કે કૂતરું હોય, તો ક્યારેક ક્યારેક તે આના કારણથી તેનું મૃત્યુ પણ થઈ શકે છે। તો આવી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેના લીધે આપણે કચરાનો યોગ્ય નિકાલ અને યોગ્ય રીતે તેને આપણે કઈ રીતે ઉપયોગ કરીએ, તેને આપણે કઈ રીતે ઉપયોગમાં લેવો, તેનો નિકાલ કઈ રીતે કરવો, તે વસ્તુ હવે જ્યાંથી તમે જોવો છો તો મ્યુનિસિપલના અધિકારીઓ આ કચરાનો નિકાલ કરવા માટે લઈ જાય છે, આ કચરો આપણા ઘર પાસે આવે અને કચરાને લઈ જાય છે। હવે એની અંદર તમે જોવો ને તો બે કચરા પેટી, એ કચરા પેટી કયા કલરની કેવી હોય જે આપણે આગળ ભણીશું, અત્યારે એની વાત નથી કરશું, આવશે એ
એમાં કયા કલરની કચરા પેટીમાં કેવો કચરો નાખો તે આપણે આગળ સમજીશું જે આ પ્રકરણની અંદર કચરાનો સંગ્રહ નિકાલમાં સમજીશું અને એ કચરાનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે સમજીશું હવે આમાં કેટલો કચરો હોય જેનું પુનઃવિઘટન થાય એટલે કે પુનઃભરણ પુનઃસક્રિયકરણ થાય એટલે ફરીથી આપણે ઉપયોગ ઉદાહરણ તરીકે કાગળ તો એ કાગળની કચરો છે તેને ફરીથી આપણે તેમાંથી કાગળ બનાવી શકીએ અમુક કચરાનું વિઘટન પામી શકતા નથી તેવી વસ્તુઓનો પણ આપણે ઉપયોગ ઓછો કરો જેમ કે પ્લાસ્ટિકની વસ્તુઓ છે આવી બધી વસ્તુઓ જે છે તો તે વિઘટન પામી શકતી નથી અને જે વિઘટન પામતી બધી વસ્તુનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ જેમ કે કાગળની બેગ લાકડાની વસ્તુ આ બધી વસ્તુ વિઘટન પામી ફરીથી આપણે એનો ઉપયોગમાં કરી શકીએ અથવા એ કચરો આપણે નુકસાનકારક નથી ખાતર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે ગત વિડીયોમાં અહીંયા સુધી વાત થઈ હવે આપણો ટોપિક આવે છે કચરાનું વ્યવસ્થાપન જેની આપણે વાત કરવાની છે તેની અંદર આપણે કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું છે આ કચરો જે છે એ કચરાનો સંગ્રહ કરીએ છીએ કે આ કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે થાય તે વસ્તુ આપણે હવે સમજવાની છે આ કચરાનો પુનઃ ઉપયોગ કઈ રીતે કરી અને તેને ઉપયોગ કર્યા પછી આ કચરાને કેવી રીતે કઈ જગ્યાએ નાખવાથી આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ જેનો પુનઃ ઉપયોગ નથી કરી શકતા તેનો ક્યાં નિકાલ થાય છે અને કઈ વસ્તુ આપણે ઉપયોગ કરવી જોઈએ કે જેનું આપણે પુનઃ ચક્રીયકરણ કરીએ જે કચરાનું વ્યવસ્થાપન જે છે તેની અંદર આપણે સમજવાનું તો આની અંદર આપણે એ વસ્તુ સમજવાની છે કે કચરો જે છે તે કચરાને પુનઃ ઉપયોગ કરી શકાય અને પુનઃ ઉપયોગ કરી નથી શકાતો જેનું વિઘટન નથી થઈ શકતું અને જેનું વિઘટન થાય છે તેને કઈ રીતે અલગ કરવો અને એને આપણે ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ તેની આપણાની અંદર વાત તો સફાઈ કર્મચારીઓ જે આપણા કચરાને સાફ કરતા હોય છે જે સફાઈ કર્મચારીઓ હોય છે તે કચરાને એકત્રિત કરી કચરો જે હોય છે તેને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારમાં જ્યાં ઊંડો ખાડો હોય છે ત્યાં લઈ જાય છે આ સફાઈ કર્મચારીઓ જે હોય છે તે નીચાણવાળો વિસ્તાર વિસ્તાર અને જ્યાં ઊંડો ખાડો હોય છે ત્યાં આ કચરાને લઈ જાય છે સફાઈ કર્મચારીઓ જે હોય છે ને નીચાણવાળો વિસ્તાર હોય જ્યાં ઊંડો ખાડો હોય ને ત્યાં કચરા લઈ જાય આપણે એવું પ્રશ્ન થાય કે આ ખુલ્લો વિસ્તાર અને નીચાણવાળો ખુલ્લા વિસ્તારમાં જ્યાં ઊંડા ખાડા હોય ત્યાં કચરા લઈ ત્યાં શું કરતા હશે તે જ વસ્તુ આપણે અહીં દર્શન કરવાની છે તો આ ખુલ્લા વિસ્તારોને જમીનનો પુરાણ વિસ્તાર કહે છે આ જે ખુલ્લો વિસ્તાર છે આ જે ખુલ્લો વિસ્તાર વિસ્તારને જમીન પુરાણ વિસ્તાર જે ખુલ્લો વિસ્તાર જે છે તે વિસ્તારને જમીન પુરાણ વિસ્તાર તરીકે આપણે ઓળખીએ છીએ એને જમીન પુરાણ વિસ્તાર કહેવામાં આવે છે ખુલ્લો વિસ્તાર જે હોય છે તેને આ વિસ્તારની જમીનને જમીન પુરાણ વિસ્તાર કહે છે ખુલ્લો વિસ્તાર જે હોય એ જમીનને પુરાણ વિસ્તાર કહેવાય ત્યાં આપણે આ કચરો જે છે ખાડો હોય છે ત્યાં એને નાખો હવે ત્યાં કચરાના પુનઃ ઉપયોગમાં લઈ શકાય આ કચરો જે છે તેને આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કચરાથી અલગ કરવા જે કચરો જે હોય છે ત્યાં પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા ભાગને ઉપયોગમાં ન લખાય લઈ શકાય તેવા ભાગથી કચરાને શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે એટલે ત્યાં કચરાને પુનઃ ઉપયોગ અને ન ઉપયોગમાં તેવા કચરાને
અલગ કરવામાં આવે છે ઉપયોગમાં લઈ શકાય અને પુનઃ ઉપયોગમાં ન લઈ શકાય તેવા કચરાને શું કરવામાં આવે છે તેવા કચરાને કચરા કચરાથી અલગ કરી કરવામાં આવે છે હવે આ પ્રકારે કચરામાં ઉપયોગી તેમજ બિન ઉપયોગી એમ બંને ઘટકો હોય છે કચરામાં ક્યા હોય એક તો ઉપયોગી અને બિન ઉપયોગી એવા કચરામાં બે ઘટકો એક તો ઉપયોગી કચરો હોય અને બિન ઉપયોગી હોય એવી રીતે બે અલગ ઘટકો રહેલા છે જેમાં ઉપયોગી હોય અને બિન ઉપયોગી પણ હોય છે હવે બિન ઉપયોગી ઘટકોને અલગ કરી જે બિન ઉપયોગી છે જેનો આપણે ઉપયોગ નથી કરી શકતા એટલે બિન ઉપયોગી ઘટકોને અલગ કરી જમીન પુરાણ વિસ્તારમાં ફેલાઈને તેને માટી વડે ઢાંકી દેવામાં આવે છે એટલે બિન ઉપયોગી જે કચરો હોય છે ને કચરાને અલગ કરી એટલે ખાડામાં ફેલાવી દેવામાં આવે છે આગળ જે છે તેને જમ કરવામાં આવે છે ફેલાવી દેવામાં આવે છે અને તેના પર માટી ફેલાવી દેવામાં આવે છે તેના ઉપર શું નાખી દેવામાં માટીથી તેને ઢાંકી દેવામાં આવે જ્યારે આ જમીન પુરાણ વિસ્તાર સંપૂર્ણ ભરાય એટલે કે પુરાણ વિસ્તાર જે ખાડો હતો તે ખાડો પૂરેપૂરો ભરાઈ જાય છે ત્યારે તેની ઉપર બગીચો અથવા રમતનું મેદાન બનાવવામાં આવે છે આ ખાડાવાળો પુરાણ વિસ્તાર જે છે પુરાણ વિસ્તાર શું થાય ભરાઈ જાય છે ત્યારે તેના પર બગીચો અથવા રમતનું મેદાન બનાવવામાં આવે છે જેવો જ આ કચરાવાળો વિચારવાળો વિસ્તાર પુરાણ વિસ્તાર ભરાય ત્યારે તેના પર બગીચો અથવા તો મેદાન બનાવી દેવામાં આવે છે લગભગ આવનારા 20 વર્ષો સુધી તેની ઉપર કોઈ બિલ્ડિંગનું કે કોઈ મકાનનું નિર્માણ કરવામાં આવતું નથી લગભગ 20 વર્ષ સુધી આવનારા 20 વર્ષ સુધી તેના ઉપર કોઈ બિલ્ડિંગ કે કોઈ મકાનનું નિર્માણ કરવામાં આવતું નથી શું કામ તો કે તે પોલાણનો વિસ્તાર હોય છે ત્યાં આપણું મકાન પડી પણ શકે છે અને બિલ્ડિંગ પણ પડી શકે છે ત્યાં બાંધકામ પાકું થઈ શકે એટલે લગભગ 20 વર્ષ સુધી ત્યાં કોઈ નિર્માણ કરવામાં આવતું નથી કચરાના ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પુરાણ વિસ્તાર નથી કોઈ જમીન પુરાણ વિસ્તાર હોય અને એમાં ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે કોઈ ઘટક એવો છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ માટે જમીન પુરાણ વિસ્તાર નજીક જે હોય છે ત્યાં ખાતર બનાવવા માટેનો વિસ્તારનું નિર્માણ કરવામાં આવે છે ત્યાં ખાતર બનાવવાવાળો હોય ખાતર બનાવવાળો વિસ્તારનું ત્યાં નિર્માણ કરવામાં આવે છે ખાતર જે છે એ ખાતરનો આપણે ઉપયોગ ખેતરમાં કરી શકીએ વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે ખાતરો જે છે તે આ ખાતરો છે તે કચરામાંથી આપણે ખાતર મળે પણ એમાં ઉપયોગી અને બિન ઉપયોગી કે કે જે આપણે આગળ જીવીને સમજતા જશું ફરીથી આપણું કચરાનું વ્યવસ્થાપનમાં તો કચરા સફાઈ કર્મચારી ઊંચાણવાળા વિસ્તારને જમીનમાં ઊંડો ખાતર કરે છે તે શું કરે છે કે તે જે વિસ્તાર હોય છે ત્યાં તે લોકો ઊંડો ખાવે છે તે લોકો ત્યાં શું કરે છે તો કે ઊંડો ખાતર કરે છે આજે ખુલ્લો વિસ્તાર છે તેને જમીન પુરાણ વિસ્તાર કહેવાય છે ઊંડા ખાડાઓ ખુલ્લો વિસ્તાર છે તેને જમીન પુરાણ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં કચરાને પુનઃ ઉપયોગ કરી શકાય પુનઃ ન ઉપયોગ કરી શકાય તેવા કચરાને અલગ કરવામાં આવે છે ઉપયોગી અને બિન ઉપયોગી બે ઘટકો હોય છે તેમાં ઉપયોગી કચરાને અલગ કરી ખાડામાં ફેલાવી દેવામાં આવે છે અને તેના પર માટી નાખી દેવામાં આવે છે અને પુરાણ વિસ્તાર ભરાય છે અને ત્યારે તેના પર કોઈ બગીચો કે મેદાન રમત ગમત મેદાન બનાવવામાં આવે છે ને આ રીતે આપણને આ જે કચરો જે છે તે
મેદાન બનાવવામાં કચરો જે છે તે કચરો પણ ત્યાં સચવાઈ ગયો અને જ્યારે ભરાઈ જાય છે ત્યારે તેના ઉપર માટી નાખી દે જમીનનો પણ ઉપયોગ પણ થાય છે પણ ત્યાં 20 વર્ષ સુધી કોઈ બિલ્ડિંગનું બાંધકામ કરી શકતું આશરે 20 વર્ષ સુધી ત્યાં રમતનું મેદાન અથવા તો બગીચો બનાવી દેવાનો ત્યાર પછી જે પુરાણ વિસ્તાર છે ત્યાં ખાતર બનાવવા માટેના કારખાનાઓ બનાવવામાં આવે છે તો આ ખરેખર ખાતર શું છે તો ખાતર એ આપણે એવો પ્રશ્ન થાય ને ખાતર બનાવવા તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ખાતર શું છે ખાતર કહેવાય કોણ ખાતરનો ઉપયોગ થાય કે આવા પ્રશ્ન થાય આપણે બધા લોકો ખાતર તો જોયેલું જ છે તો ખાતર એ પોષક તત્વો ધરાવતો પદાર્થ છે ખાતર શું છે એ ખાતર એ પોષક તત્વો ધરાવતો પદાર્થ ખાતર જે છે એ પોષક તત્વો ધરાવતો પદાર્થ છે જે વનસ્પતિઓની વૃદ્ધિ માટે ઉપયોગી છે જે વનસ્પતિ જે છે તે વનસ્પતિની વૃદ્ધિ થાય વિકાસ થાય તેના માટે જરૂરી છે હવે આ કચરો કેવી રીતે ઉપયોગી હોય છે આપણને એવો પ્રશ્ન થાય તો પછી તેને ફેંકવામાં કેમ આવે છે ઉપયોગી છે તો તેને ફેંકવામાં કામ આવે છે ફેંકવો હુંકા પડે છે શું આ નકામા કચરામાં કોઈ એવું પણ છે જે વાસ્તવમાં આપણા માટે કચરો નથી અને નકામા કચરામાં કંઈ એવું પણ છે કે જે વાસ્તવમાં આપણા માટે કચરો નથી હા તે વસ્તુ આપણે અંદર સમજતી જોઈએ કે જે વસ્તુઓ ફેંકવામાં આવે છે વાસ્તવમાં તે બિનઉપયોગી વસ્તુઓ કે નકામો કચરો છે તે વસ્તુ ફેંકવામાં આવે છે તે વાસ્તવમાં ઉપયોગી બિન ઉપયોગી કચરો વધુ છે જે વસ્તુના આપણે જે ફેંકવામાં આવે છે તે વાસ્તવમાં શું છે તો વાસ્તવમાં ઉપયોગી અને બિન ઉપયોગી એ કચરો જ છે જેને આપણે ફેંકીએ છીએ ફળ તેમજ એમાં આપણે બિન ઉપયોગી ને ઉપયોગ વસ્તુઓ કહીએ વાસ્તવમાં ફેંકવામાં તો જે બિન ઉપયોગી વસ્તુ અને કે નકામો કચરો જ છે બિન ઉપયોગી છે તો હવે તેમાં ફળ તેમજ શાકભાજીની છાલ કાગળ પાંદડા લાકડા જેમ કે ફળ કાગળ શાકભાજીની છાલ પાંદડા આવી બધી વસ્તુઓ જે છે આ કાગળ છે પાંદડા છે લાકડા ફૂલો પક્ષીઓ અને પ્રાણીઓના ઉત્સર્ગ પદાર્થો પક્ષીઓ અને પ્રાણીઓના ઉત્સર્ગ પદાર્થ આ બધો જે કચરો જે છે તે આ બધી આ બધા પદાર્થો છે આ બધું વિઘટન પામતી વસ્તુ દરેક વસ્તુઓ જે છે તે કેવી છે આ દરેક વસ્તુઓ જે છે તે શું છે તો વિઘટન પામતી છે આ દરેકનું વિઘટન થાય છે જેમ કે ફળ કાગળ શાકભાજી ચાલ માંદડા પક્ષી પ્રાણીનો ઉત્સર્ગ પદાર્થો આ દરેક વસ્તુઓ જે છે તેનું વિઘટન પામતી વસ્તુઓ છે અને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતું નથી આ દરેક વસ્તુ જે છે તે પર્યાવરણને એક પણ પ્રકારનું નુકસાન પહોંચાડતું નથી આ જે કચરો છે જેમાંથી આપણે ખેતી માટે ઉપયોગી ખાતર બનાવી શકીએ છીએ આ બે વસ્તુઓ જે આ બધી વસ્તુઓ છે તેમાંથી આપણે ખાતર બનાવી શકીએ દરેક વસ્તુઓ જે છે તેમાંથી આપણે શું બનાવી શકીએ છીએ ખાતર બનાવી શકીએ છીએ
હવે એ ખાતર આપણે કઈ રીતે બનાવી શકીએ જે આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે પ્રવૃત્તિ જોવાની છે એમાં બે પ્રકારનો કચરો ભેગો કરી અને અમુક અઠવાડિયા સુધી જોવાનું છે કે કઈ રીતે વિઘટન થાય જેના આધારે આપણે ખબર પડે ખબર ખ્યાલ આવશે કે આમાંથી કચરો કઈ રીતે મળે છે નેક્સ્ટ વિડિયો ની અંદર નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે તે પ્રવૃત્તિ જોવાની છે થેન્ક યુ